वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः बोलो श्री स्वामी नारायण भगवान ने जय श्री हरि कृष्ण महाराज ने जय श्री घनश्याम महाराज ने जय। कथा सांभळनारा बधाज भक्तोने खूब भाव थी जय श्री स्वामी नारायण। શ્રી હરિચરિત્રામૃત સાગર પુર સાતમું તરંગ ચોત્રીસમું કડીમાં પુરપતિએ પ્રભુની ધામધૂમથી પધરામણી કરી એ પ્રસંગ આ તરંગમાં શ્રવણ કરીશું। હરિજન ગયે ઉમંગ ભર પુરપતિ કે પાસ સુનાયે જાઈ કર વાત તેહી अति भये सोहुलास। हरिजन गए उमंग भर पुरपते के पास सुनाए जाई कर वात ते ही अति भये सोहुलास। चालू कथा प्रसंग सिद्धपुर समयो करवा श्रीहरि संघ साथे जई रहा छे। ઘણા બધા ભક્તો છે અને ડુમાણા ગામથી મહારાજ નીકળ્યા છે, કડી ગામમાં પ્રભુ પહોંચ્યા છે। કડીના ભક્તોએ મહારાજનું સામયું કર્યું। એક બ્રાહ્મણ એમણે વિનંતી કરી, પ્રભુ અહીં સુધી આપ પધાર્યા છો, બારોબાર જતા રહો, કેમ ચાલે, અમારે ઘેર પધારો। ખૂબ એનો ભાવ પ્રેમ, પરંતુ મહારાજે કહ્યું, ભૂદેવ તમારો પ્રેમ સાચો, પરંતુ આ નગરના જે રાજા છે એની સંમતિ વિના અમે આવીએ એ અમને ઉચિત નથી લાગતું। તમે રાજાને પૂછ્યું છે, તમારો પણ ધર્મ છે રાજાને પૂછવું જોઈએ અને પછી તમારે અમને બોલાવવા જોઈએ। ચાલો તમે તમારો ધર્મ ચૂકી ગયા અને પ્રેમે કરીને અમને પ્રાર્થના કરી, તો હવે અમારો ધર્મ છે કે તમને આ ગામમાં ઉપાધિ થાય એવી રીતે અમારે પધરામણી કરવી જોઈએ નહીં। નાની એવી વાત છે, પણ કેટલો મોટો વિવેક શીખવાડે, કેટલો મોટો વિવેક। શું આજે આવી મર્યાદા કોઈ રાખી શકે ખરા? રાખી શકે ખરા? ભગવાન સ્વામિનારાયણની સર્વોપરિતા એ છે, હરિચરિત્રામૃત ગ્રંથની વિશેષતા એ છે કે શ્રીજી મહારાજની આટલી નાની અને ઝીણી વાતો લગભગ બહુ ઓછા ગ્રંથોમાં છે। લીલા ગ્રંથો હજારો છે, આવી સૂક્ષ્મ વાત ઘણા ઓછા ગ્રંથોમાં છે, પરંતુ મુક્તાનંદ સ્વામી મહારાજની સાથે વધારે રહ્યા છે એટલે સ્વામી આ બધી વાતને જાણે છે। ઝીણામાં ઝીણી, નાનામાં નાની વાત સ્વામીએ વણી લીધી છે। મહારાજે ટકોર કરી કે તમે નગરમાં રહો છો, નગરપતિને પૂછવાની તમારી પ્રથમ ફરજ છે। અમારે ઘણીવાર ધમાલ થઈ છે, અમને ખબર છે, ઘણા વર્ષો પહેલા। અરે, આપણા શાસ્ત્રમાં પણ વાત છે એ, ઘરમાં સંતોને બોલાવ્યા અને ઘરવાળા સત્સંગી નહીં, ઘરવાળાનું ઉપર મેળામાં પૂરી દીધા હતા, ગોખરવાળા ગામના હરખા પટેલની વાત। ઘરવાળાને ઉપર મેળામાં પૂરી દીધા અને ઘરમાં સંતોની પધરામણી કરી અને કેવી મોટી ધમાલ થઈ, પૂજ્યપાદ ગુરુજીના શ્રીમુખે
આ કથા ઘણીવાર આપણે સાંભળી છે. ઘરમાં પણ જો જુદા જુદા મત હોય તો પણ પ્રશ્ન ઊભો થાય, નગરમાં પણ જો જુદા જુદા મત હોય તો પણ પ્રશ્ન ઊભો થાય. ભગવાન શ્રી હરિ આપણને વિવેક શીખવાડે છે. સામેવાળો એનું કર્તવ્ય કદાચ અદા કરી શકે કે ન કરી શકે એ આપણે નથી જોવાનું, પણ આપણા કર્તવ્યમાં જે કંઈ આવે છે એ જો સમય ઉપર આપણે કરી લઈએ તો પણ મહારાજ કૃપા કરે છે. હરિભક્તોને વાત ગમી. હરિજન ગયે ઉમંગભર, ઉમંગથી દોડતા દોડતા નગરમાં પહોંચ્યા. પુરપતિ કે પાસ રાજાની પાસે જઈને વિનંતી કરી. સુનાએ જાઈ કર વાત તેહી. રાજાએ પૂછ્યું, કેમ આવ્યા છો? મહારાજ, એક વાત છે. ભગવાન સ્વામિનારાયણ સંઘ સાથે સિદ્ધપુર સમયો કરવા જઈ રહ્યા છે. આપણા નગરની ભાગોળમાં આવ્યા છે. અમારે ઈચ્છા છે પ્રભુને ગામમાં પધરાવીએ. અમે પ્રભુને વિનંતી કરી, પ્રભુએ અમને ટકોર કરી, તમે જે નગરમાં રહો છો એ નગરપતિની આજ્ઞા હોય તો અમે અંદર આવીએ, માટે તમે નગરપતિને પૂછી લો, માટે આપની અનુમતિ લેવા માટે અમે આવ્યા છીએ. હવે નગરપતિ ના પાડે ખરા? હે દાદા, કૌવા કાકો લેત હે કોયલ કાકો દેત, મીઠી બાની બોલ કર જગ અપના કર લેત. કાગડો કોઈને કશું કહેતો નથી તો પણ કાગડો આવે તો બધા પથરો લે, અને કોયલ આવે તો બધા સ્વાગત કરે. કારણ કેટલું? મીઠી વાણી. વચને કા દરિદ્રતા, સંસ્કૃતમાં એવું લખ્યું, ભગવાને આપણા આખા શરીરમાં એકદમ સ્મૂથમાં સ્મૂથ પાર્ટ બનાવ્યો હોય તો આપણી જીભ છે. તમે જીભથી હલાવીને કોઈ દી થાકે એવું જોયું? તમને પગ ક્યારેક દુખશે, હાથ ક્યારેક દુખશે, માથું ક્યારેક દુખશે, પણ તમને ઘનશ્યામ દાદા ક્યારે એવો અનુભવ થયો કે મારી જીભ દુખે છે આજે બહુ બોલી બોલી? ક્યારે અનુભવ થયો કિશનભાઈ? અને આ ટંગ વિધાઉટ બોન હેઝ પાવર ટુ બ્રેક ધ બોન્સ. હાડકા વિનાની છે, પણ જો ધારે તો કેટલાના હાડકા ભંગાવી નાખે એવી છે. બીજાને ભંગાવે ને આપણાય ભંગાવે. સાગરની આ ત્રણ ચાર વાત તો મારા હૃદયમાં એવી ચોંટી ગઈ. એક વાત, માણસમાં અહંકાર છે કે નહીં એનું સૌથી પહેલું પ્રદર્શન વાણીથી થાય છે. સાગરમાં વાત આવી હતી. બીજી વાત સાગરમાં આવી હતી, આ બધી વાત મેં નોંધી છે બરાબર. શ્રીજી મહારાજે કેટલી સરસ ટકોર કરી કે ભગવાનનો ભક્ત એ વાણી ઉપરથી ઓળખાઈ જાય કે આ ભગવાનનો ભક્ત છે. એની વાણી અભદ્ર ન હોય. કેટલો વિવેક! હવે કદાચ નગરપતિની ઈચ્છા ન હોય, કદાચ નગરપતિ નાસ્તિક હોય, તો પણ આવી ભગવાન શ્રીહરિની વિવેકિતા જોઈ એના મનમાં ભાવ થાય કે ન થાય? બોલો, થાય ને? અને આ સાંભળતાની સાથે રાજા તો રાજી રાજી થઈ ગયા. ત્યારે પુરપતિએ, પુરપતિ કે હમ આઈ કે પુરપતિએ રાજી થઈને કહ્યું, ઉત્સાહથી કહ્યું, તો હું પોતે જ આવીશ, શ્રીહરિને પૂરમાં પધરાવીશ. આવા શ્રીહરિ જેવા સત્પુરુષ આ જગતમાં ક્યાં છે? ઉદે ભાગ્ય જે હો તાકે પુરસો પધારે તે હમ જાને હે સોય, પુર કે ભય આજ ભાગ્ય અતે. જેના ભાગ્ય ઉદય થાય તેના નગરમાં જ આવા મોટા સત્પુરુષ પધારે છે, અમે તેમને જાણીએ છીએ. આજ આ પુરના અત્યંત મોટા ભાગ્ય ઉદય થયા છે કે પ્રભુ પુરમાં પધારી રહ્યા છે. પુરપતિએ હરિભક્તોને કહ્યું, તમે જાઓ, શ્રીહરિને રોકો, હમણાં નગરમાં ન આવે, હું સવારી લઈને આવું છું. ભગવાન છે, એમનું ભગવાનની રીતે સ્વાગત કરવું છે. હું તેમને ધામધૂમથી નગરમાં પધરાવીશ. કેવું કામ થઈ ગયું મોટું દાદા! મને શ્રીહરિના દર્શન કરવાની ઈચ્છા ઘણા દિવસથી હતી. સદનસીબે આવો બહુ સારો યોગ બનાવ્યો છે. પછી બે હરિભક્તો પુરપતિ પાસે રહ્યા અને બીજા બધા પાછા વળ્યા,
શ્રીહરિ પાસે આવીને બધી વાત કરી. ભક્તજનોએ શ્રીહરિને કહ્યું, પૂરપતેની સવારી આવે છે, માટે પ્રભુ થોડીવાર આપણે રોકાઈએ. તેમને આપના ઉપર ઘણી ભાવના છે. પછી શ્રીહરિ બે ઘડી થંભી ગયા. તેટલી વારમાં તો તરત જ અપાર સવારી ત્યાં આવી. કેટલા બધા હાથી ને ઘોડા ને શરણાયો ને રણસિંગા ને ફૂંકાવા લાગ્યા બધા. હા, તુરઈ ને હે. પૂરપતિ આઈ પરે હરિ ચરણા, મૂર્તિ દેખે ભયે આનંદ ભરણા. પૂરપતિ આઈ પરે હરિ ચરણા, મૂર્તિ દેખે ભયે આનંદ ભરણા. તેજ હી તેજ દેખે ભરપૂરા, તેજ હી તેજ દેખે ભરપૂરા, અંતર મે ઘાટ બંધ ભય કુરા. અંતર મે ઘાટ બંધ ભય કુરા. નગરપતિએ નારાયણના દર્શન કર્યા. સૌથી પહેલા પ્રભુના દર્શન કરતાની સાથે પૂરપતિ આવી શ્રીહરિના દર્શન કરતાની સાથે પગમાં પડી ગયા. મૂર્તિના દર્શનથી અંતરમાં અતિ આનંદ થયો. શબ્દ તો જુઓ, પૂરપતિ આઈ પરે હરિ ચરણા, મૂર્તિ દેખી ભયે આનંદ ભરણા. એટલું જ નહીં, તેજ હી તેજ દેખે ભરપૂરા, ચારે બાજુ તેજ પ્રકાશ આનંદ આનંદ દેખાવા લાગ્યો. દિવ્ય દર્શન થયા. અંતર મે ઘાટ બંધ ભય કુરા. અંતરમાં જે મલિન સંકલ્પો હતા, વાસનાઓ હતી, ચિંતાઓ હતી, ઉદ્વેગો હતા, અશાંતિ હતી, આ બધું કેવું થઈ ગયું? શાંત થઈ ગયું. સવારની કથામાં ગઈકાલે સાંભળ્યું હતું ને, દિલ્હીનો પઠાણ મક્કા મદીના સુધી જઈ આવ્યો. અશાંતિ સમી નહોતી અને ઝિંઝાવદર ગામની ભાગોળમાં આવે, હજી બેઠો હતો, ત્યાં તો શાંતિ થઈ. અપાર આનંદ અંતરમાં ઘોળાવા લાગ્યો. કેવી મસ્ત કથા હતી ને. સફરા અલી મીર સાહેબ વડોદરાના ગાયકવાડ સરકાર, એની એક આરબની બેરક હતી, એટલે કે અરબસ્તાની સૈનિકોની ટુકડી હતી, અને એના સરદાર હતા સફરા અલી મીર સાહેબ. એવો જાંબાજ માણસ, એવો જવાન મર્દ માણસ કે કોઈ ગામને રોળી નાખવું હોય ને, ઇતિહાસમાંથી ગામનું નામ ભૂસી નાખવું હોય ને, ત્યારે ગાયકવાડ આ આરબની બેરક મોકલતા. અને લઈને કોણ જાય? સફરા અલી મીર સાહેબ. એકવાર એને હુકમ થયો કે આ કામ કરવાનું છે, પછી કરેંગે યા મરેંગે, આવી ટુકડીનો સરદાર. પણ એ માણસને અંતરમાં એવી અશાંતિ થઈ, કારણ કે આવા પાપ કર્યા હોય, કુકર્મ કર્યા હોય, એના અંતરમાં તો પછી શાંતિ હોય. નેપોલિયન બોનાપાર્ટ જ્યારે મર્યો, જેલમાં હતો, અને એનું છેલ્લું સ્ટેટમેન્ટ છે. નેપોલિયન બોનાપાર્ટનું ઘણું બધું તમે સાંભળ્યું હશે. એમ કહેતો, ધેર ઇઝ નો વર્ડ લાઇક ઇમ્પોસિબલ ઇન માય ડિક્શનરી. આલ્પ્સની આખી પર્વતમાળા સૈનિકો સાથે ઓળંગી ગયો હતો. એવો બહાદુર માણસ, ભળવીર પુરુષ કહેવાય ને. પણ નેપોલિયન બોનાપાર્ટ જ્યારે મર્યો, ત્યારે એને કહ્યું, આઈ હેવ નોટ સીન સિક્સ હેપી ડેઝ ઇન માય લાઈફ. એટલા સંતોષ સાથે મર્યો. ચંગીઝ ખાન કેટલા યુદ્ધો ખેલ્યો, મર્યો કેવી રીતે, આજનો ગદ્દાફી તમે જાણો છો, એનો વિડીયો પણ છે, જોજો ક્યારે. સદ્દામ હુસેન, હમણાંની વાત, તમે જાણો છો. ઇથોપિયાનો હેલે સેલાસી કેવી રીતે મર્યો, ઇતિહાસ જાણો થોડા. હમણાંની અમેરિકાની ઘટના, સ્ટીવ જોબ કેટલા અસંતોષ સાથે મરે છે, અને એની સામે ભગવાનના ભક્તના મૃત્યુ તમે જુઓ.
આ જગતમાં કિંમતીમાં કિંમતી તત્વ હોય ને તો શાંતિ છે. શું છે? એક નાની વાર્તા સંભળાવો. તમને ગમે વાર્તા શ્રીજી ભગત? હવે આ તો અમેરિકાના છોકરા પ્રોબ્લેમ ત્યારે લો. સ્ટોરી, હા સ્ટોરી. આપણા શાસ્ત્રોની એટલે પુરાણ ગ્રંથોની કોઈક જગ્યાની કથા છે, ક્યાંની મને ખબર નહીં. ભગવાન વિષ્ણુએ સૃષ્ટિનું સર્જન કર્યું. સર્જન થયા પછી સૃષ્ટિના તમામ જીવ પ્રાણી માત્રને ચિંતા થઈ કે ભગવાને આપણને બનાવ્યા પણ આપણને કશું આપ્યું તો નથી. દુઃખી થવા લાગ્યા, પ્રાર્થના કરી. દયાળુ ભગવાને કહ્યું, જેને જે વસ્તુ જોઈએ તે બધા આવતીકાલે સવારે 9 વાગે આવજો, એક એક વસ્તુ આપીશ. ભગવાને દરવાજો ખોલ્યો. બરાબર સવારે 9 વાગે લાખો માણસની લાઈન પડી ગયેલી. ભગવાન વિષ્ણુ નારાયણ, બાજુમાં લક્ષ્મીજી ઊભા છે અને ભગવાન નારાયણ અક્ષય પાત્ર હાથમાં લઈને ઊભા છે. અક્ષય પાત્ર એટલે ખબર ને, એ નાનું એવું પાત્ર, પણ એમાંથી ભગવાન જે સંકલ્પ કરે બધું પ્રગટ થાય. ડાબા હાથમાં અક્ષય પાત્ર છે, જમણા હાથથી જે માણસ જે માગે તે આપે છે. કોઈ પુત્ર માગે ને પુત્ર આપે, કોઈ સ્ત્રી માગે ને સ્ત્રી આપે, કોઈ બંગલા માગે ને બંગલા, કોઈ રૂપિયા માગે ને રૂપિયા, કોઈ ઘર માગે ને ઘર, કોઈ ગાડી માગે ને ગાડી, કોઈ બંગલો જે માગે તે, કોઈ ઊંઘવાનું માગે તો એને, કુંભકર્ણ જેવા હોય તો એને, જે માગે તે. એમાં લાખો માણસોની લાઈન છે, ફટોફટ આવે છે, વિચારીને માગતા જાય છે, નવું નવું માગતા જાય છે, ભગવાન ફટફટ આપતા જાય છે. એક લક્ષ્મીજી ઊભા ઊભા ખેલ જોવે છે. એમાં ભગવાનના અક્ષય પાત્રમાંથી એક વસ્તુ નીચે પડી ગઈ, કોઈને દેખવામાં ન આવી. ભગવાને 1 સેકન્ડમાં એ વસ્તુ પડી એના ઉપર પગ મૂકી દીધો. લક્ષ્મીજીએ જોયું, શું પડી એ ખબર ન પડી, પણ કોઈક કિંમતી કામની વસ્તુ પડી ગઈ અને ભગવાન એના ઉપર પગ મૂકી દીધો છે. સાંજ સુધી લાખો લાખો માણસને ભગવાને અપાર ભેટ આપી. ઊભા રહ્યા, પેલો પગ હલવા દીધો નહીં. સાંજે લક્ષ્મીજીએ ભગવાનને કહ્યું, પ્રભુ તમે સવારથી એક વસ્તુને દાબીને ઊભા છો, શું પડી ગયું? શું વસ્તુ એવી હતી કે તમે પગથી દાબી દીધી? ત્યારે ભગવાન નારાયણ નિસાસો નાખીને બોલ્યા કે હું જ્યારે મનુષ્યને ભેટ આપવા નીકળ્યો ત્યારે મને એમ હતું કે બધા માણસો આ વસ્તુ જ માગશે, એટલે વસ્તુ મેં ઉપર રાખેલી. એનું નામ છે શાંતિ. પણ કોઈ એ માગતું જ નહોતું, એટલે ઉપર હતી એટલે નીચે પડી ગઈ, એટલે એના ઉપર મેં પગ મૂકી દીધો. હવે આખી દુનિયાને બધી વસ્તુ મેં આપી દીધી, ગાડી બંગલા સ્ત્રી પુત્ર ધન વૈભવ વિલાસ, પણ એક વસ્તુ મારા પગ નીચે છે. કઈ વસ્તુ? હવે જે કોઈને શાંતિની જરૂર હશે એને ક્યાં જવું પડશે? ખરેખર એવું છે. તમે સારા હરિભક્તો છો, હું મારા અનુભવ કહું. તમે જે વિદેશી લોકો ધર્મમાં ઊંડા ઉતર્યા એને બહુ જાણ્યા નથી. આપણા મંદિરમાં એક ધોળિયો ઘણા વર્ષ પહેલાં આવતો હતો, આપણે જ્યારે શરૂઆત કરી ત્યારે. પછી એ મૂવ થઈ ગયા, એનું ઘર કંઈક સળગી ગયું, પછી બહુ દૂર જતા રહ્યા, બીજા સ્ટેટમાં રહેવા જતા રહ્યા. પછી એકવાર આવેલા, અહીંયા સામે બેસી જાય, આ બધું ત્યારે થતું નહીં. કલાક સુધી એના શરીરનું રૂવાડું પણ હલે નહીં, આવી રીતે માણસ ધ્યાન કરતો. એની સાથે બેસીને મેં ઘણી વાર 1/2 કલાક ચર્ચા કરી છે. એ કે મને એટલી બધી ડિવિનિટી ફીલ થાય છે, અહીંયા હું બેસું ને ખાલી આમ બેસી જાય, હા પગ આમ પદ્માસન લગાવી, હાથ રાખી, આંખો બંધ કરી, એવું સ્થિર મન કરીને બેસી જાય. રોનાલ્ડ નિક્સન એવા કેટલા વિદેશી લોકોએ ભગવાનનો અનુભવ એટલો દિવ્ય કરી દીધો. આપણે તો મંદિરમાં આવીને અશાંતિ ઊભી કરીએ ઘણીવાર, અહીંયા ભગવાન શાંતિથી બેઠા હોય ત્યાં ધમાલ ચાલુ કરીએ. ખરેખર એકવાર જીવનમાં અનુભવવા જેવું છે. મહારાજ પાસે 4-5 વાગે આવીએ, એકાંત વાતાવરણ હોય, 1/2 કલાક બેસી મૂર્તિને જોયા જ કરીએ, અથવા તો આંખ બંધ કરીને બેસી જઈએ,
અથવા તો કીર્તન ગાઈએ, એકલા હોઈએ, તમે શાંતિ જુઓ ભગવાનની મૂર્તિમાંથી, કેટલી શાંતિ, કેટલું સુખ, કેટલું તેજ, કેટલો પ્રકાશ નીકળે છે. પણ ધાંધલ અને ધમાલમાં જીવનારા આપણે બધા જ શાંતિ શું છે એ ભૂલી ગયા છીએ. છેલ્લે ખબર પડશે, છેલ્લે ખબર પડશે કે આ બધું નકામું છે. ક્યારે? ત્યારે ઇટ્સ ટુ લેટ. માટે આદત પાડો. કેવી સરસ વાત છે જુઓ, પુરપતિ આઈ પરે હરી ચરણા, મૂર્તે દેખે ભયે આનંદ ભરણા, તેજ હી તેજ દેખે ભરપૂરા, તેજ હી તેજ દેખે ભરપૂરા. અમે હમણાં ગુરુજીની સાથે સ્મોકી માઉન્ટેન રામજીભાઈ સંઘાણી એનું નવું ઘર ત્યાં ગયા. હરિકૃષ્ણ ભગત ને મેકનના બધા હરિભક્તો પણ હતા. સ્મોકી માઉન્ટેન તમને ખબર છે ફરવાની જગ્યા છે, એટલે રામજીભાઈની ખૂબ ઈચ્છા હતી કે ગુરુજી તમે આવો છો પહેલી વાર અમારા ઘરે, એક દિવસ આપણે એની કુદરત, પહાડો ઝરણાઓ જોવા જેવા છે. ત્યાં નેચરલ ગંગા છે, આજે પણ એનું નામ ગંગા છે, લોકો જોવા જાય છે. ગંગા જેવું વાતાવરણ એ લોકો બનાવ્યું છે. ત્યાં એક મહાદેવજી છે નેચરલ, શિવજીનું મંદિર છે, બહુ મોટો આશ્રમ છે. અમે ગયા જોવા, ખૂબ રમણીય વાતાવરણ હતું, બહુ મોટો આશ્રમ છે. આશ્રમ કોનો છે એટલે ખબર પડી, કોઈક અમેરિકન માણસ હિન્દુ બહેનો છે ને એનો આશ્રમ છે. એટલે ગુરુજીની ઈચ્છા હતી કે મળી શકે ખરો, તો ગુરુજી એ તો અઘરું છે. અમે મંદિરમાં ગયા, મંદિરમાં પૂજા ચાલતી હતી, એક વ્યક્તિ પૂજા કરતો હતો. અમે સંતો દૂર ખૂણામાં ઉભા રહ્યા, કેમકે ઝાઝી ભીડ હતી એટલે, મંદિર નાનું હતું. પછી ચારે બાજુ પૂજા કરીને માણસ પાછો આવ્યો ને એની સાથે થોડી વાત થતી હતી. એ માણસ પોતે જ એ આશ્રમનો સ્થાપક હતો, ઓનર હતો, પણ એ શિવજીની પૂજા જે કરતો હતો, તમે જોયું હોય ને તો આપણે શીખવા જેવું છે. હા, આપણે ચારે બાજુ ડાફણિયા મારતા હોય પૂજામાં, એની કેટલી દિવ્ય ઉર્જા હતી. તમે કોઈ ઉર્જાને પારખી શકનાર કોઈ વ્યક્તિ હોય ને તો ખબર પડે. ત્યારે એમ થાય કે આ ગોરિયા લોકો ધર્મમાં પણ ઉતરે છે ને તો તળિયા સુધી ઉતરે છે. ગુરુજી સરસ કથામાં વાત કરે, મને આ બહુ ગમે એટલા માટે, ભગવાન રામને પામવા માટે કાં રાવણ બનો તો મારવા આવશે અને કાં હનુમાન બનો તો તારવા આવશે. પણ આપણે પેલા કચુંબર જેવા છીએ, ના કાચામાં અને ના કચુંબર, એવું જ હોય ને દાદા, એને કાચામાંય ન ગણાય ને પાકામાંય ના ગણાય. હમણાં આ ચાતુર્માસ શરૂ થયો છે, બધા હરિભક્તોનો દરરોજ ફોન આવે. મોન્ટુ ભગતનો ફોન આવ્યો, કેકને સ્વામી મિષ્ટાન કહેવાય, ફરસાણ આપણે મિષ્ટાન કહેવાય કે નોન મિષ્ટાન કહેવાય, જેણે જેણે નિયમ લીધા છે બધા જ હમણાં ફસાયેલા છે. એટલે અમુક વસ્તુ એવી એવી વિચિત્ર હોય છે, બરાબર. પાછો ફોન આવ્યો કે બરફીને સ્વામી શું કહે, એટલે અમુક વસ્તુ એવી છે કે ના મિષ્ટાન કહેવાય ના નોન મિષ્ટાન, એને કઈ કેટેગરી મૂકવી ને અમુક વસ્તુ અમે કન્ફ્યુઝ થઈ છીએ. એમાં કચુંબર કેવી વસ્તુ છે? નહીં કાચું નહીં પાકું, એમ ઝાઝા ભાગના જીવો કેના જેવા છે? હા, કચુંબર જેવા છે. પ્રોબ્લેમ ત્યાં છે, કા રાવણ બનો, એટલી હદ સુધી દુષ્ટતા કરો કે રામને મારવા આવવું પડે, અને કા હનુમાન બનો તો રામને તારવા માટે આવવું પડે. તેજ હી તેજ દેખે ભરપૂરા, અંતર મે ઘાટ બંધ ભયે કુરા. અંતરમાં ક્રૂર, ખરાબ ઘાટ સંકલ્પો જે હતા એ બંધ થયા, શાંતિ પ્રસરાણી, આનંદ આનંદ થઈ ગયો. બધા શુભ વિચારો આવવા લાગ્યા અને બધા જ અશુભ વિચારો ભાગી ગયા. તેથી તેણે શ્રીહરિને ભગવાન જાણ્યા. મને એક હરિભક્તે ઘણા સમય પહેલાં વાત કરી હતી કે સ્વામી સાંજે કથા શરૂ કરીએ ને ઘરમાં,
તમ ઘરમાં એટલી દિવ્યતા લાગે, એટલી દિવ્યતા લાગે. તમે ખાલી સંતોના ટીવીમાં દર્શન કરો તો પણ આટલો આનંદ, સંતોષ અને શાંતિ થતી હોય તો એ મહારાજ પાસે બેસો કેટલી થાય, કેટલી થાય, થાય કે ના થાય. પરંતુ મેં કહ્યું ને, આ માણસને બધી વસ્તુમાં સુખ દેખાય છે, હજી શાંતિનું મૂલ્ય શું છે ને એ જ માણસને સમજાણું નથી. ધ વેલ્યુ ઓફ પીસ એ જ માણસને ખબર નથી. એક હરિભક્તે ગુરુજીને પૂછ્યું કે ગુરુજી શું કરું તો શાંતિ થાય? ગુરુજી કે શાંતિ માટે કશું જ કરવાનું નથી, શાંતિ માટે જે કરો છો એ બધું બંધ કરી દો ને, એટલે મેં તે અશાંતિ માટે આપણે ઉપાધિ બધું કરીએ છીએ, શાંતિ માટે કશું કરવાનું નથી, જે કરીએ છીએ બંધ કરીએ એટલે ઓટોમેટિક શાંતિ. દીકરાએ પપ્પાને પૂછ્યું, પપ્પા આપણા ઘરમાં બે ફોન છે પણ ત્રણ થાય તો કેવું થાય? પપ્પા કે જોરદાર. ચાર થાય તો વટ પડે, પાંચ થાય તો વાહ વાહ થાય, છ થાય તો અરે આખા ગામમાં વાત થાય, એક કે ના હોય તો શાંતિ. તો કાઢી નાખો ને ભલા માણસ. શાંતિ સસ્તી છે તો પણ કોઈ ખરીદનાર નથી, અને અશાંતિ મોંઘી છે છતાં બોલો પડા પડે છે. દાદા કોઈ ગુજરાતીના સાહિત્યકારે સરસ લખ્યું છે, સુખી થવાના નામે આખી જિંદગી દુખી થાય એનું નામ માણસ. કોઈ સાહિત્યકારે સરસ લખ્યું છે, સુખ મફત મળતું હોવા છતાં માણસ ખરીદી નથી શકતો અને દુઃખ મોટી કિંમત ચૂકવીને પણ માણસ ખરીદવા તૈયાર છે. કળિયુગના લક્ષણમાં ભગવાન વ્યાસ લખીને ગયા, કળિયુગમાં લોકો ઝેર પણ પૈસા આપીને ખરીદશે. આજે તમાકુ વગેરે શું છે, શું છે બોલો? થિયેટરમાં જઈને મૂવી જોયે શું છે, એ જ છે કે નહીં? અશાંતિ માણસે સામેથી ઊભી કરી છે. શાંતિ તો જીવનો સ્વભાવ છે. નિત્યો નિત્યાનામ ચેતનશ્ચેતનાનામ એકો બહુનામ યો વિદધાતિ કામાન. ભગવાન જેવા દિવ્ય છે એટલો આત્મા દિવ્ય છે, આપણા વેદોએ કહ્યું, મોટા પુરુષોએ અનુભવ્યું. ભગવાન જેટલા પવિત્ર છે એટલો આત્મા પવિત્ર છે. ક્વોલિટી વાઇઝ આત્મા પરમાત્મા જેટલો પવિત્ર છે, પણ અજ્ઞાનને લીધે આત્મા એવો અટવાઈ ગયો છે, વાત જ ન પૂછો. કેવી સરસ વાત આવી, અંતરના ઘાટ સમી ગયા. શ્રીહરિને ભગવાન જાણ્યા. સુગ્ન પુરુપતિએ હાથ જોડીને વિનંતી કરી, આપનો બહુ પ્રકારનો પ્રતાપ અત્યારે મારા દેખ્યામાં આવ્યો. બહુ મોટા મોટા દેવો કહેવાય છે તે પણ આપની આગળ હાથ જોડીને ઊભા છે. મેં જ્યારે મારા હૃદયમાં જોયું ત્યારે મને અત્યારે આવું દેખ્યામાં આવે છે. મોટા મોટા દેવતાઓ પણ તમારી સ્તુતિ કરી રહ્યા છે, આવું મને દેખાય છે. આપનો પ્રતાપ મેં અનુભવી લીધો. ત્યારે શ્રીહરિએ કહ્યું, અમે તો સાધુ છીએ, શ્રી કૃષ્ણ ભગવાનનું ભજન કરીએ છીએ અને લોકો પાસે કરાવીએ છીએ. તેમની નજરમાં મરજીમાં જેવું આવે તેવું તેઓ બીજાને દેખાડે છે. આ બધો ભગવાન શ્રી કૃષ્ણનો પ્રતાપ છે. શ્રી કૃષ્ણના અનંત રૂપ છે, તેઓ જેમ ચાહે તેમ તે સ્વરૂપે વિચરતા રહે છે. અમે તો તેમનું ભજન કરીએ છીએ અને તેમની નજરમાં આવે તે અમે કરીએ છીએ. તેઓ તો પ્રત્યેક બ્રહ્માંડમાં વિચરતા હોય છે, પણ જેનું સદભાગ્ય હોય તેને જ તેમના દર્શન થાય છે. ક્યારેક તે શ્રી કૃષ્ણ અમારામાં તેમનો અપાર પ્રતાપ દેખાડે છે. જે જે અવતાર થયા છે તે સતત આવતા જતા રહે છે. જ્યારે શ્રીહરિ આવું બોલ્યા ત્યારે તે સાંભળીને પુરુપતિએ કહ્યું, અરે પ્રભુ, તમે જ સર્વનું કારણ છો, અમને તો એમ દેખાય છે. ભગવાન પોતે ભગવાન હોવા છતાં ભક્તપણાએ કરીને વાત કરે છે, જોયું? ઐશ્વર્યના અધિપતિ હોવા છતાં કોઈક જ્યારે આટલું બધું ઐશ્વર્ય અનુભવી લે અને પ્રભુને વિનંતી કરે તો પણ ભગવાન
એક ભક્ત બની જાય છે. અને આપણી પાસે કશું જ નથી તોય આપણે, જો કોઈ બે જણે ખાલી કીધું સ્વામી તમે જોરદાર કથા કરી, હા તમારી કથાથી તો મને ભગવાનના દર્શન થયા, આમ જો કોઈ કહી દીધું ને તો પછી દડો. જીવનમાં યાદ રાખીએ શ્રીજી મહારાજના બધા શબ્દો, તમારી પાસે કે મારી પાસે જે કંઈ થઈ રહ્યું છે ને, શું કહ્યું, આ જે કંઈ તમને દેખાય છે ને એ ભગવાન શ્રી કૃષ્ણ દેખાડી રહ્યા છે, એટલે કે તમને જે કંઈ સારું દેખાય છે ને અમારામાં આપણા બધામાં, આ બધો ભગવાનનો પ્રતાપ છે, મોટા પુરુષનો પ્રતાપ છે, આપણો કોઈ પ્રતાપ નથી. આપણામાં જે દોષ છે ને એના દાવેદાર આપણે છીએ, અને આપણામાં જે સદગુણ છે, કળા છે, બુદ્ધિ છે, વિદ્યા છે, ગુણ છે, એ બધાના જવાબદાર ભગવાનને મોટા પુરુષ છે. નિષ્કામ સ્વામીની કડી તમે બધા જાણો છો, ખબર છે ને, ગુણ આવ્યા હોય આપણામાં તો તે છે પારકા ઘરેણા, મોટાના દીધેલા ગુણ એ છે તેનાથી આપણું શોભે છે. આ તો પારકા ઘરેણા છે. ખરાબમાં ખરાબ તત્વ દુનિયામાં હોય તો અભિમાન, અને અભિમાનની બીજી ભૂંડાઈ એ છે કે અભિમાન ઓલવેજ સારા માણસમાં જ થાય છે, ખરાબ માણસને અભિમાન નહીં આવે. દારૂડિયો હોય તો કેવું તો પીવું છું આમ ચોખ્ખું કહી દેશે, દૂર રહેશે. તમને ખબર છે ડેન્ગ્યુ નામનો રોગ સાંભળ્યું છે કોઈએ? કેટલાય સાંભળ્યું છે. ડેન્ગ્યુ રોગ એની વિશેષતા એ છે, હું તો ઇન્ડિયામાં ગયો એટલે વારંવાર સાંભળું, ડેન્ગ્યુ રોગની વિશેષતા એ છે કે સારામાં સારું ચોખ્ખું પાણી હોય એની અંદર જે મચ્છર થાય એ ડેન્ગ્યુના મચ્છર હોય. એટલે લક્ઝરિયસ ફ્લેટમાં અને સુખી સંપન્ન માણસોને થનારો રોગ એટલે કયો? ડેન્ગ્યુ. હમણાં ઇન્ડિયામાં 250-300 માણસો મરી ગયા, ખબર છે ને તમને? ત્યારે આપણને ખબર પડી ગંદા પાણીમાં મચ્છર રોગ કરનારા થાય અને સારા પાણીમાં મચ્છર રોગને કરનારા થાય છે, આવું ત્યારે ખબર પડી. એમ હવે મને આ સત્સંગમાં સમજાય છે કે દુનિયાના માણસોમાં દોષ હોય છે અને ઘણીવાર સત્સંગમાં આવનારામાં પણ આ ડેન્ગ્યુ જેવા મચ્છર થતા હોય છે. સારા માણસમાં જ જે ડેન્ગ્યુના મચ્છર થાય છે એનું નામ કયું? અભિમાન. ગુણહીન માણસને શું અભિમાન આવે? ન આવે. શ્રીજી મહારાજ આ જે વાત કરે છે ને એ આપણને શીખવાડવા માટે વેદરસ નામનો ગ્રંથ છે, મહારાજના લખેલા પત્રો છે, એમાં શ્રીજી મહારાજે સંતોને જે જે વાતો લખી છે એટલી અદ્ભુત અજોડ વાતો છે. એમાં મહારાજે ભારપૂર્વક લખ્યું, સાધુએ ક્યારેય પણ સાધુ દાવો છોડવો નહીં. મહારાજના શબ્દો, સાધુ દાવો ક્યારેય છોડવો નહીં. એનો અર્થ શું થાય? દાદા ગુરુજીનું સૂત્ર હતું, કોઈક છેતરે તો છેતરાઈ જવું, પણ આપણે તો કોઈકને છેતરવા નહીં. જો કોઈકને છેતરીશું તો આપણું નામ નહીં, આપણા સદગુરુ, આપણા ભગવાન, ઈષ્ટદેવ, ત્યાં સુધી બધાને બદનામી મળશે. મળશે કે નહીં? હવે રાજા સરસ વિનંતી કરે છે, અરે મહારાજ મને તો એવું દેખાય છે તમે જ સર્વના કારણ છો, આપની માયા અપાર છે, તેને દેખીને બ્રહ્માને ઇન્દ્ર પણ ભ્રાંત થાય છે. શિવજી પણ મોહિની રૂપ માયાને દેખીને હૃદયમાં ભ્રાંતિ પામ્યા. આપ અમને પાવન કરવા માટે અમારા પૂરમાં પધારો, આપના પધારવાથી તો અમારું જીવન અપાર સુખરૂપ થાય અને હંમેશા શાંતિ ભરપૂર રહે. પૂરપતિ શણગારેલો એક મોટો હાથી લાવ્યા, તેના ઉપર ભારે સોનેરી અંબાડી બાંધેલી હતી, તે અંબાડીમાં શરીરને બેસાડ્યા અને પૂરપતિ સ્વયં ચામર કરવા લાગ્યા. રાજાએ પ્રભુને વિનંતી કરી, તમે જોયું ને પ્રભુ તમારી માયા અપાર છે, અચરજકારી છે, મહાબળવંત છે, બસ અમારી રક્ષા આ માયાથી કરજો. આમ પ્રાર્થના કરી હવે સવારી ચાલુ થાય છે, મહારાજ નગરમાં જાય છે. તે સમયે વિવિધ પ્રકારના વાજિંત્રો વાગવા લાગ્યા, કેટલાક પૂરજનો બહાર આવ્યા. શ્રીહરિની આગળ બધી સવારી ચાલી, તેની શોભા ત્રિલોકીથી ન્યારી બની હતી. સવારી વિવિધ પ્રકારના ઠાઠ માઠવાળી હતી. સવારીના લોકોએ ઝાંઝરીવાળા ભાલા હાથમાં લીધા હતા, ભાલામાં પંચરંગી પાંચ પાંચ મોટા મોટા ગુચ્છ બનાવીને રાખ્યા હતા. સવારીની સાથે નાની નાની ધજાઓ શોભી રહી હતી,
તેમજ જરિયાની વસ્ત્રના નિશાનો પણ ઘોડા ઉપર ફરકતા હતા. ડંકા, નોબત, નવરંગી, તુરાઈ, રણસિંગી અને ભેરી વગેરે વાજિંત્ર વાગતા હતા. 36 પ્રકારના વિલાયતી વાજિંત્ર તે સમયે વાગતા હતા. દક્ષિણ ભારતમાં જે વાજિંત્રો પ્રચલિત હોય તે પણ વાગતા હતા. ઢોલ અને ત્રાસાની જોડ પણ વાગતી હતી. શ્રીહરિ સાથે તે સમયે જે દરબારો હતા તે બધા સોનેરી સાજથી શણગારેલા ઘોડા ઉપર બેઠા હતા. દરેક સવારોએ સોનેરી બખ્તર પહેર્યા હતા અને દરેકના હાથમાં ભાલા લીધેલા હતા. જ્યારે પૂરપતિએ શ્રીહરિની સવારી દેખી ત્યારે તેને ઘણું આશ્ચર્ય થયું. શ્રીહરિ આગળ ચાલ્યા ત્યારે પૂરનો દરવાજો આવ્યો. દરવાજાને અપાર વિચિત્ર રીતે શણગાર્યો હતો. દરવાજાની અંદર શ્રીહરિ દાખલ થયા. આગળના ભાગમાં રાજબજાર દેખી તેને વિવિધ રીતે શણગારી હતી. અપાર લોકો ઊભા હતા. બજારમાં ફળ સાથેના કેળના સ્તંભ અપાર રોપ્યા હતા. તે બજાર જ માનો કેળનો બાગ ન હોય આવી બની હતી. બજારમાં જેટલી દુકાનો હતી તે બધીને સુંદર રીતે શણગારી હતી. શ્રીહરિ જ્યારે પૂરમાં પધાર્યા ત્યારે આખા પૂરને પણ વિવિધ રીતે શણગાર્યું હતું. દરેક ઘર અને દુકાનોને બારણે મોતીના તોરણ બાંધ્યા હતા. વિલાયતી બિલોરી ઝાડ દરેક દુકાને લટકાવ્યા હતા. જેટલા પૂરજનો બજારમાં ઊભા હતા તે બધા શ્રીહરિના દર્શન કરીને ફૂલહાર પહેરાવતા અને વારંવાર મસ્તક નમાવતા. મૂર્તિને જોતા જ ચિત્ત તેમાં પરોવાઈ જતું હતું અને પરસ્પર વાત કરતા હતા. સ્વામિનારાયણનો પ્રતાપ દિન પ્રતિદિન વધતા વધતા ખૂબ વધી રહ્યો છે. જગતમાં જેટલા મત મતાંતર લોકો છે તે બધા સ્વામિનારાયણના વિરુદ્ધ પરાક્રમ કરીને હારી ગયા. જેમાં જેટલું પરાક્રમ બળ હતું તે પ્રમાણે બધા દેશો દેશમાં વિરોધ કરી ચૂક્યા છે. જંત્ર મંત્ર મૂઠ ચોટના બધા પ્રયોગ કર્યા. કાળ ભૈરવ વીર વગેરેને પણ પાછળ વળગાડ્યા. પણ તે બધા વિરોધ કરનારાનો નાશ થયો અને સ્વામિનારાયણ તો અખંડ અને અવિનાશી રહ્યા. આવી વાતો કરે છે. કેવી સરસ એક વાત આવે છે. સુરેય કુબાદલ ધુવા બીટોલા, સુરેય કુબાદલ ધુવા બીટોલા, આવરણ કરત મિલ ટોલ હી ટોલા, આવરણ કરત મિલ ટોલ હી ટોલા, સહજ આવરણ હો જાવત લોપા. ગમે એટલો ધુવાડો થાય, ગમે એટલા વાદળ છવાય, આ બધા સૂર્યને ઢાંકવા માટે મહેનત કરે. વાદળ આવે, ધુવાડાઓ આવે, બરાબર, વંટોળિયાઓ આવે તો પણ શું સૂર્ય ક્યારે ઢકાય છે? ઢકાય છે. સહજ આવરણ હો જાવત લોપા, સૂર્યન કરત તા ઉપર કોપા. વાદળ જતા રે, વંટોળિયાઓ જતા રે, પણ સૂર્ય તો ત્યાંનો ત્યાં રહે છે. બોલો, કોઈ ધૂળ નાખે તો સૂર્ય તો ત્યાંનો ત્યાં, નાખનારની આંખમાં ધૂળ પડે. એમ ભગવાન સામે જેણે જેણે હાથ લાંબા કર્યા, આંખો ઊંચી કરી, એ બધાનો વિનાશ થયો, પ્રભુને કશું થયું નથી. આવી વાતો ગામના માણસો કરે છે. સૂર્યને ઢાંકી દેવા વાદળા, ધુમાડો, વંટોળિયો, ગમે એવા ટોળે ટોળા મળીને આવરણ કરે તો પણ સૂર્યને ઢાંકવા કોઈ સમર્થ નથી. સૂર્ય લુપ્ત થતો નથી અને સૂર્ય ક્યારે તેના ઉપર કોપ પણ કરતો નથી. હાથી ચલે બાજાર, કુત્તે ભસે હજાર. હજાર કૂતરા ટોળે મળીને ભસતા હોય તો એ હાથીને કોઈ પેટમાં પાણી હલે નહીં. સૂર્ય તો સદા એક સરખો, એક સ્વરૂપે રહીને જ પ્રકાશે છે. તેમ સહજાનંદ સ્વામી પણ અનુપમ રીતે એક સરખા પ્રકાશી રહ્યા છે. અતિ મોટા પુરુષ હોય ને, અતિ મોટા પુરુષ, એના જીવનમાં આજે પણ આવું જોવા મળે. પૂજ્યપાદ ગુરુજીની સાથે મેં રહીએ છીએ. ક્યારેક ક્યારેક સમય છે, સંસાર છે, એમાં બધું પરિવર્તનશીલ છે. વચ્ચે વચ્ચે તમે પણ જાણો છો, દેશની અંદર અમુક અમુક એવા પ્રકરણો શરૂ થયેલા વિવાદાસ્પદ. કેટલી જાત જાતની વડતાલનો વહીવટ બહુ મોટો છે, બરાબર. વચ્ચે ધર્માદાનું પ્રકરણ હતું, પણ ગુરુજીની સાથે આપણે ફરતા હોઈએ ને, એમના ચહેરાની રેખા પણ જુદી ન દેખાય. બોલો, ત્યારે આપણને એમ થાય કે મોટા પુરુષની તાકાત આ છે.
ગમે એટલા વિરોધો થાય, ગમે એટલી વાત જાત જાતની થાય, પણ એની સ્થિરતામાં કોઈ ફેર નથી પડતો. કોઈ કેટલું સરસ લખ્યું છે, કેટલું સરસ, યાદ રાખવા જેવું. અમૃત પીવે એ દેવ બની શકે, મહાદેવ ન બની શકે, ઝેર પીવે ને એ જ મહાદેવ બની શકે. જીવનમાં મીઠી વાત તમે સ્વીકારી શકશો, સુખ સુવિધાઓ સ્વીકારી શકશો, એનાથી તમે મહાન નહીં બની શકો, મહાન તો જ બની શકશો. દુઃખને પચાવવાની કેપેસિટી કેટલી છે, અપમાનને સહન કરવાની કેપેસિટી કેટલી છે, અજ્ઞાની માણસના અનાદરને પણ સહન કરવાની તાકાત તમારી કેટલી છે. ઈસુ ખ્રિસ્તને હાથમાં, માથામાં, શરીરમાં, પગમાં, આખા શરીરે ખિલ્લા મારી દીધા, ક્રુસિફાઈડ કરી દીધા, અને તેમ છતાં એણે ક્રોસ ઉપર લટકતા લટકતા છેલ્લે ભગવાનને પ્રાર્થના કરી. ખબર છે ને, શું એની દયા, શું એની ઉદારતા, શું એનો પ્રેમ. આવી હાલતમાં એમણે ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ આ અજ્ઞાની જેવો છે, એને ખબર નથી શું કરે છે, તું એને માફ કરી દેજે, તું એને ભૂલી જજે. બોલો, કોઈ આવી પ્રાર્થના કરી શકે? આપણે જે થોડું કંઈક આમ બોલો હોય ને દાદા, થોડું બોલો હોય ને, ત્યાં તો હાથ પેઢીને ઊંધી વાળી દઈએ આપણે, હાથ પેઢી સુધી પહોંચી જઈએ, થાય કે નહીં? સૂર્ય તો સદા એક સરખો, એક સ્વરૂપે પ્રકાશે છે, સહજાનંદ સ્વામી પણ અનુપમ રીતે એક સરખા પ્રકાશી રહ્યા છે. આવી રીતે ભગવાન શ્રીહરિની સવારી નીકળી છે. કડી શહેરની જેટલી સ્ત્રીઓ હતી તે બધી ઘરના છજા ઉપર ઊભી હતી. સ્ત્રીઓ મોતીના થાળ ભરી ભરીને લાવી હતી. તત્કાળ શ્રીહરિને વધાવવા લાગી. જેને જેવો ભાવ હતો તેવી જ રીતે શ્રીહરિને વધાવતી હતી. આ પ્રમાણે પૂરજનોને બજારમાં દર્શન દેતા દેતા શ્રીહરિ રાજ બજારમાં આવ્યા. હાથી ઉપરથી નીચે ઉતર્યા. પૂરપતિએ શ્રીહરિની પોતાના ભવનમાં પધરામણી કરાવી. શ્રીહરિનો હાથ પકડીને સોનેરી હિંડળા ઉપર બેસાડ્યા. ત્યાં પૂજા કરવા માટે 16 પ્રકારના ઉપચારોને સોનાના થાળમાં ભરી ભરીને તે સમયે લાવ્યા. દીવો કર્યો, ધૂપ કર્યો, ચો તરફ સુગંધ સુગંધ છવાઈ ગયો. પૂરપતિએ કેસરયુક્ત ચંદન લીધું, શ્રીહરિના બધા અંગ ઉપર ચર્ચ્યું, ફૂલના હાર પહેરાવ્યા, મસ્તક ઉપર ફૂલની પાઘ બંધાવી અને સોનાના થાળ ભરી ભરીને ઘણી ભેટ અર્પણ કરી. આવી રીતે ભગવાન શ્રીહરિની પૂજા કરી. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના સપ્તમ પૂરમાં કડીમાં પૂરપતિએ શ્રીહરિને ધામધૂમથી રાજદરબારમાં પધરાવ્યા અને પૂજા કરી. એ નામે 34મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની.